सोशियल मीडिया आजना समय में बहुज मोटो मंच छे। सोशियल मीडिया की मदद थी आपने देश अने दुनिया की खबरों थी पण अवगत थईए छीए। आ एक एवो मंच छे ज्यां दिवसों में कंक ने कंक वायरल थतो ज रहे छे, जेने जोया पछी अथवा सांभळ्या पछी लोको चौंकी पण जाए छे। आजे अमे तमने एक एवी ज चौंकावनारी वात विशे जणावा जई रह्या छीए, जेमा आपणे जाणशुं वर्ष 2030 मां वडाप्रधान मोदी साथे शुं थशे अने एना सिवाय वर्ष 2030 ने भविष्यवाणी पण जाणशुं। आजे जे तमने जणावशुं ते जाणीने तमारा पग नीचेथी जमीन सरकी जशे। तमे बधा आ वीडियो गर्वो गुजरात यूट्यूब चेनल ना माध्यम थी जोई रह्या छो। जो तमने वीडियो गमे तो तेने लाइक अने शेर करजो अने अमारी आ चेनल ने सब्सक्राइब पण करी लेजो। तो चालो मित्रों 2030 नी भविष्यवाणी जाणीए अने मोदी नी भविष्यवाणी पण जाणीए। सौथी पहली भविष्यवाणी ए छे के बधुं भाड़े मळशे। जो आपणे भविष्यवाणीओनी मानीए तो हमणानी दुनिया अने 2030 नी दुनियामां घणो फरक हशे। भविष्यवाणी मुजब लोको पासे कोई पण वस्तु पोतानी नहीं होय। गाड़ी, घर, घरना सामान अने कपड़ा पण लोको भाड़ा उपर लईने वापरशे। जे पण वस्तु जोईती हशे ए बधी वस्तु भाड़ा उपर मळशे। अने तमे बधा जाणो ज छो के हमणाना समयमां थोड़ी घणी वस्तुओ भाड़े पण मळी रही छे, पण जेम जेम वर्षो वीतता जशे तेम तेम बधी वस्तुओ भाड़ा उपर मळती रहेशे। बीजी भविष्यवाणी मोदी विशे करवामां आवी छे। 2026 पछी फरीवार मोदी सरकारनो राज आवशे, जेमा नरेंद्र मोदी नी जग्याए बीजाने वडाप्रधान बनावामां आवशे अने फरीथी एक नेताना नामनी पार्टी बनावामां आवशे। अने ज्यारे आवुं थशे त्यारे भारत देश महासत्ता बनी गयो हशे अने अमेरिका, रशिया सहित बधा देशो भारत देश पासेथी मदद मांगवा आवता हशे। आ बधी भविष्यवाणीओ बाबा वेंगा द्वारा जणावामां आवेली भविष्यवाणीओ छे। अने एना सिवाय नास्त्रेदमस नामना भविष्यवक्ताએ પણ તેના વિશે પોતાના શિષ્યોને જણાવ્યું હતું, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલા દ્વીપ આખી દુનિયા ઉપર રાજ કરશે અને આખી દુનિયા આ દ્વીપના લોકો પાસેથી સલાહ લેવા આવશે। હવે મિત્રો ભારત વિશેની એક જે ભવિષ્યવાણી છે તે જાણીએ, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની ધાક હશે। આજે જે લોકો ભારતને છોડીને બીજા દેશોમાં ભાગી રહ્યા છે તે લોકો મોટી મોટી કંપનીઓ વસાવી લેશે, જેનાથી બધા દેશો ભારત પાસેથી મદદ માંગવા આવશે અને 2030 સુધીમાં ભારત એક સુપર પાવર દેશ બની જશે। અને એના સિવાય ભારત અમેરિકાને પણ પાછળ છોડી દેશે અને એના સિવાય 2030 સુધી ભારત દેશ વિશ્વગુરુ પણ બની જશે, જેનાથી બધા દેશો ભારતની શરણે આવી જશે। જો મિત્રો 2030 માં વિકાસની વાત કરીએ તો વર્ષ 2030 સુધી દુનિયા બદલાઈ જશે। આપણે હમણાં જે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ બધી વસ્તુઓ નીકળી જશે, એટલે કે લુપ્ત થઈ જશે અને એની જગ્યાએ નવી વસ્તુઓ આવી જશે, એટલે કે 2030 માં ઘણો બધો વિકાસ થઈ જશે અને આ દુનિયા અને બધા દેશો અને બધા લોકો પણ બદલાઈ જશે। 2030 માં મોટા ભાગના લોકો પાસે પોતાનો રોબોટ હશે, જે આપણા ઘરની સાફ સફાઈ, રસોઈ અને દરવાજા ઉપર જવાબ આપશે। એવું પણ બની શકે છે કે આપણી પાસે રોબોટ દ્વારા ચાલતી ગાડીઓ પણ હોય, જે નક્કી કરેલ રસ્તા ઉપર પોતાની મેળે ચાલતી હોય છે, જેમ ટેસ્લા કાર છે તેવી રીતે। પાંચમી ભવિષ્યવાણીમાં એવો જણાવવામાં આવ્યું છે કે અમેરિકાનો રાજ ખતમ થશે। અમેરિકાનો રાજ 2030 પછી ખતમ થઈ જશે। અમેરિકા, રશિયા, ભારત, જર્મની, ચીન અને જાપાન મળીને આખી દુનિયા ઉપર રાજ કરશે અને આ બધા દેશોને એક કરવામાં મોદીજીનો સૌથી મહત્વનો ફાળો હશે અને દેશની જગ્યાએ ઓનલાઈન ઓળખનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે લોકોને દેશના નામથી નહીં ઓળખવામાં આવે અને તેમની એક અલગ ઓળખાણ બનાવવામાં આવશે। અને એના સિવાય 2030માં બધા દેશો ભારત પાસેથી સલાહ લેવા આવશે, એટલે કે ભારત વિશ્વગુરુ બની જશે અને બધાનો સલાહકાર પણ બની જશે। 2030 સુધીમાં હોસ્પિટલોની વિદાય થઈ જશે, દવાખાનાની જરૂરિયાત ઓછી થઈ જશે, તેની જગ્યાએ ઘરેલું દવાખાનાનો ઉપયોગ કરવામાં આવશે, એક્સિડન્ટ ઓછા થઈ જશે, પ્રિન્ટેડ અંગો બજારમાં મળશે જેથી વિકલાંગતા નાબૂદ થઈ જશે અને એના સિવાય રોબોટ ઘરે આવીને દવાઓ આપી જશે જેથી કોઈને દવાખાને જવાની જરૂર નહીં પડે। બાબા વેગાની ભવિષ્યવાણી મુજબ લોકો શાકાહારનો જ ભોજન લેશે, એટલે કે 2030 સુધીમાં શાકાહારનો જ રાજ હશે। 2030 સુધીમાં લોકો માંસ મટન ખાવાનું બંધ કરી દેશે,
એની જગ્યાએ એક નવા ખોરાકની શોધ કરવામાં આવશે, જે સંપૂર્ણપણે શાકાહારી ભોજન હશે અને સેહતમંદ ખોરાક હશે, જેના લીધે લોકો તેને વધારે પસંદ કરશે. 2030માં પશ્ચિમી મૂલ્યો ઉપર ખતરો આવશે, પશ્ચિમી મૂલ્યો ઉપર હમલા વધશે, તેના ઉપર પ્રશ્નો ઉઠાવવામાં આવશે. એના પછી પશ્ચિમ દેશોમાં મોટા મોટા ગૃહયુદ્ધો પણ છેડાશે, જેના કારણે અમુક દેશો નાબૂદ થઈ જશે અને નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જશે. બાબા વેગાની ભવિષ્યવાણી મુજબ મંગળ ગ્રહ ઉપર વસવાટ કરવામાં આવશે. બ્રહ્માંડની નવી પ્રજાતિથી મનુષ્યો મુલાકાત કરશે અને ધરતી ઉપર જીવનને લઈને વધારે સમજણ આવશે અને લોકો મંગળ ગ્રહ ઉપર વસવાની તૈયારીઓ કરશે. આ બધી ભવિષ્યવાણીઓ બાબા વેંગા દ્વારા કરવામાં આવી હતી. અને એના સિવાય બાબા વેંગા દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનનો પ્રાઇઝ લેવામાં આવશે, એટલે કે જે દેશ જેટલો કાર્બન ડાયોક્સાઇડ છોડશે એના પાસેથી એટલા પૈસા લેવામાં આવશે. જે દેશ જેટલું કાર્બન ડાયોક્સાઇડ છોડશે તેને લીધે તેની તેટલી કિંમત આપવી પડશે. અને આ કાયદો 2025થી અમલમાં પણ આવી જશે. આની શરૂઆત ચીને 2017માં CO2 ઉત્સર્જનનો અધિકાર લઈને શરૂ કરી દીધી છે, એટલે કે આની શરૂઆત 2017માં થઈ ગઈ છે અને હવે બધા દેશો અને આખી દુનિયામાં ફેલાશે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવ તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને ઓન પણ કરી નાખજો. હવે આપણે જાણીએ બાબા વેંગાની બીજી ભવિષ્યવાણીઓ વિશે. બાબા વેંગાની મોટા ભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી છે, જેમાંથી સોવિયત સંઘનું વિભાજન, વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો અને 2001નો જે હુમલો થયો હતો તે, અને એની સિવાય રાજકુમારી ડાયનાનું મૃત્યુ અને પ્રાકૃતિક મુશ્કેલીઓનો સમાવેશ તેમની ભવિષ્યવાણીઓમાં કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે બાબા વેંગાની મોટા ભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી છે, જેમાં ઘણી એવી ભવિષ્યવાણીઓ છે જે લોકોને ચોંકાવી દે છે. અને એના સિવાય બાબા વેંગાએ ઘણી બધી એવી પણ ભવિષ્યવાણીઓ કરી છે જે ખોટી પણ પડી છે. તો મિત્રો, તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.